નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. હવે મિત્રો, આપણે જે કંઈ છેલ્લો વિડીયો મૂક્યો હતો મગફળીનો, એ બાદ કોમેન્ટની અંદર ઘણા મિત્રોની ડિમાન્ડ પણ હતી અને મારે પણ જે આપણે પહેલા વિડીયોની અંદર જે પ્રોમિસ કરેલું હતું તે મુજબ અલગ અલગ દરેક પાકની માહિતી આપવાનો પ્લાન હતો જ. અને પાછળના વિડીયોમાં મગફળીના જે વિડીયો હતો એની અંદર પણ ઘણા લોકોની ડિમાન્ડ હતી કે ભાઈ આપણે કપાસની થોડીક માહિતી અમને આપો. તો હજે આપણે આ વિડીયોની અંદર કપાસની વાત કરવાની છે, તો આપ સૌને વિનંતી છે કે વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર સંપૂર્ણ વિડીયો જો, જેથી કરીને આપને થોડું મારામાં જે કંઈ જ્ઞાન હશે હું આપી શકીશ. હવે મિત્રો, એ પહેલાં હું એક આપને નમ્ર વિનંતી કરવા માગું છું કે જે લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી એ લોકોને વિનંતી છે કે આ સાઈડ નીચેની સાઈડ જે રેડ બટન દેખાય છે સબસ્ક્રાઈબ લખેલું, તેને પ્રેસ કરી અને સબસ્ક્રાઈબ કરી લ્યો. અને હવે આપણે આગળ વાત કરીએ કપાસની. તો કપાસની અંદર હવે ગુજરાતની અંદર બીજા રાજ્યોની જેમ જ ઘણું બધું કપાસનું વાવેતર થાય છે અને કપાસની અંદર અલગ અલગ હવે તો પહેલાં કરતાં પણ ઘણી નવી સંશોધિત જાત આવી છે. એની અંદર પણ હવે બીટી કપાસ આપણે છેલ્લા 15-17 વર્ષથી ખૂબ પ્રમાણમાં વવાઈ રહ્યો છે. તો આજે આપણે બીટી કપાસ માટે સ્પેશિયલ વાત કરશું. બીટી કપાસ સિવાયની જે બીજી જાતો આવે એના વિશે આજે કોઈ ચર્ચા કરવાનું મહત્ત્વ રહેતું નથી, કેમ કે ગુજરાતની અંદર 99.99% બીટી કપાસ જ વવાય છે. તો આજે આપણે થોડીક ચર્ચા આગળ વધારીએ. હવે જે લોકો પાસે પાણીની વ્યવસ્થા હતી કે જેની ઓરવીને જે ખેડૂત ભાઈઓએ બીટી કપાસનું વાવેતર કરી દીધેલું હતું, જેનો કપાસ હાલ ઘણો બધો મોટો પણ થઈ ગયો છે અને એ સિવાય પણ પાછળથી વાવણી થઈ અને વાવણીમાં જેની જેના જે વિસ્તારની અંદર વરસાદ થયો હતો અને વાવણીના વરસાદમાં જેની કપાસ વાવેલો છે એને પણ કપાસ ઉગી ગયો હશે, અને જે વિસ્તાર એવો બાકી છે કે જે લોકોને હજી વાવણીનો પણ વરસાદ નથી થયો, તો હવે એ લોકોને શું કરવું કપાસ માટે? મારા માનવા પ્રમાણે અને મારા અનુભવ પ્રમાણે હવે એ લોકોએ જો કપાસ વાવવા માગતા હોય તો અર્લી વેરાયટી એટલે કે જે વહેલી પાકતી કપાસની જાત હોય એ જ વાવવી જોઈએ. લાંબા ગાળાની જે લાંબી મુદતનો કપાસ આવે હવે એ વાવવું ન જોઈએ. લાંબા મુદતનો જેને વાવી દીધો છે અને ઉગી ગયો છે, મોટો થઈ ગયો છે, એના માટે બહુ સારી વાત છે અને એને આ વર્ષે કપાસનું ઉત્પાદન પણ સારું રહેવાના ચાન્સ મળશે. હવે વાત કરીએ કે હવે જુલાઈ અને ઓગસ્ટની અંદર સારો વરસાદ થાય તો પહેલી સમસ્યા એ આવશે કે અમુક એરિયાની અંદર 10-12 ઇંચ કે 15 ઇંચ સુધી વરસાદ થઈ જાય તો શું સમસ્યા આવશે? તો કે ભાઈ જમીન પોચી પડી જાય અને જે કપાસનું છોડ છે ત્યાંથી થોડીક જગ્યા થઈ જાય અને જે જગ્યા થયા પછી બહારની હવા છે એ મૂળને મળે એટલે કપાસ સુકાય. ઘણા વર્ષે આપ ખેડૂત મિત્રો અનુભવ કરતા હશે કે વરસાદ પડે અને વરસાદ રહીએ, વરસાદ પડવાનું બંધ થઈ જાય પછી પાછળથી કપાસનો છોડ ઊભો હોય અને એમને લીલે લીલો સુકાઈ જાય છે, આવી સમસ્યા આવતી હોય છે. તો એની સમસ્યાનું એક નિરાકરણ આપને બતાવી દઉં કે એ સમયે આપણે એક જ કામ કરવાનું હોય છે, કેમ કે વરસાદને કારણે જે જગ્યા થઈ ગઈ હોય એના થડની આસપાસ અને જે મૂળની અંદર બહારથી હવા મળતી હોય છે એ હવાને બંધ કરવી પડે, માટે એ સમયે કપાસની આસપાસ એકદમ વજનથી પગ રાખી અને માણસો દ્વારા જે કરાવવું પડશે જેમાં કોઈ મશીનરી કે આધુનિક ટેકનોલોજી કે દવાનો ઉપયોગ કરવાની જરૂર નથી, જે પગથી દબાવી માટી અને એકદમ જમીન કડક કરી દેવી જેથી બહારની હવા અંદર નહીં જાય એટલે એ કપાસની અંદર સુકારાનો પ્રોબ્લેમ બંધ થઈ જશે, જે સુકારા માટેનો આ બેસ્ટ એક ઈલાજ છે. ત્યારબાદ હવે આપણે આગળ બીજી વાત કરશું રોગ જીવાતોની. તો હવે કપાસની અંદર આજે જુલાઈ મહિનો ચાલે છે તો હવે ઘણા ઘણા રોગ આવે છે જેની અંદર ચૂસિયા જીવાત આવે છે. ચૂસિયા જીવાતની અંદર કપાસમાં લીલી પોપટી, પછી ઈયળ આવે છે, એફિડ, જેસિડ જેને આપણે કહેવો છો ચૂસિયા જીવાતની અંદર, પછી અષ્ટપદી કે જેને સંસ્કૃતની અંદર આપણે અષ્ટપદી કહીએ છીએ, જેને અંગ્રેજીની અંદર માઇટ્સ કહીએ છીએ અને આપણે દેશી ગુજરાતી શબ્દની અંદર શુદ્ધ આપણે લાલ કથીરી કહીએ છીએ, એની સમસ્યા આવે છે. પ્લસ ઈયળની અંદર પણ ઘણા પ્રકારની ઈયળ કપાસની અંદર આવે છે જેની અંદર લીલી ઈયળ હેલિયોથિસ, પછી એક આપણે દેશી ભાષામાં કાબરી ઈયળ કહીએ છીએ, તેને એગ્રીકલ્ચર સાયન્સની અંદર તેને બોલ વોર્મ કહેવામાં આવે છે. ત્યારબાદ લશ્કર ઈયળ જેને આપણે કહીએ છીએ કે જે ખૂબ પ્રમાણમાં આવે છે, મોટામાં મોટી સમસ્યા કપાસ માટે હોય તો લશ્કર ઈયળ, તો લશ્કર ઈયળ જેને આપણે એગ્રીકલ્ચર સાયન્સની અંદર સ્પોડેપ્ટેરા લાર્વા કહેવામાં આવે છે. પ્લસ એ સિવાય આપણે જે ગુલાબી ઈયળ કહીએ છીએ કે જે કપાસના ઝીંડવાની અંદર થાય
અને અંદર ને અંદર આખું ઝીંડવું કોરી ખાય અને આપણો પાકને ઘણું બધું નુકસાન કરે છે. એ ગુલાબી ઈયળ કે જેને પિંક વોર્મ કહેવામાં આવે છે. તો આજે આ બધી જીવાતો અને કપાસમાં આવતા જે સમસ્યાઓ છે એ બધી સમસ્યા વિશેની આપણે થોડીક ટૂંકી ચર્ચા કરી લઈએ. તો હવે આપણે બીટી કપાસની ચર્ચા કરીએ તો પહેલાં તો આપણે જાણવાની કોશિશ કરીએ કે બીટીનું ફૂલ ફોર્મ શું છે, બીટીનો મતલબ શું છે. બીટીનું ફૂલ ફોર્મ ઘણા બધા લોકો જાણતા હશે, હોશિયાર ખેડૂતો અથવા તો જે કાંઈ એગ્રીકલ્ચર લાઈનની સાથે જોડાયેલા હશે એ લોકોને ખ્યાલ જ હશે. પણ છતાં પણ હું તમને એ બતાવી દેવા માગું છું કે બીટીનું ફૂલ ફોર્મ છે બેસુલિસ થુરિંગીસિસ. અને બીટી કપાસની અંદર પ્રોટીન સિન્થેસિસનું પ્રમાણ હોય છે કે જે આજે આપણે બધા લોકો બીટી કપાસ વાવતા થયા એનું મેઇન કોઈ કારણ હોય તો એક ઉત્પાદન અને એક લીલી ઈયળથી બચવા માટે. તો લીલી ઈયળ કે જે હેલિયોથિસ છે એનાથી બીટી કપાસ કેવી રીતે બચાવે છે જે હું આપને અહીં જણાવી દેવા માગું છું કે બીટી કપાસની અંદર પ્રોટીન સિન્થેસિસનું પ્રમાણ હોય છે કે જે ઈયળના ઈંડા મૂકે છે તે ઈયળનું ફૂદું હોય છે કે જેને આપણે એડલ્ટ કહીએ છીએ એ ઈંડું મૂકે છે અને ઈંડું એને ખબર નથી કે આ બીટી કપાસ છે કે બીટી કપાસ નથી. કોઈ પણ જગ્યાએ કે જંતુ છે ઈંડું મૂકી શકે એટલે બીટી કપાસમાં પણ ઈંડું મૂકે જ છે. અને બીટી કપાસમાં જે ઈંડું મૂક્યું હોય ઈંડાની અંદરથી 2-3 દિવસની અંદર બચ્ચાનું સેવન થાય અને હેલિયોથિસ જે છે લીલી ઈયળ એનું એક ખાસિયત છે કે એ બચ્ચું જન્મી અને તરત જ ઈંડાની બહાર નીકળી અને ખોરાક લેવાનું ચાલુ કરે છે અને કપાસના પાન ઉપર હંમેશા એનું ઈંડું મૂકેલું હોય છે એટલે ઈંડામાંથી ઈયળનું બચ્ચું બહાર નીકળી અને તરત જ ખોરાક લેવાનું ચાલુ કરે, પાનમાંથી તરત ખોરાક લે. પણ એની અંદર પ્રોટીન સિન્થેસિસનું પ્રમાણ હોય છે એટલે ઈયળ હેલિયોથિસનું બચ્ચું ઈયળનું બચ્ચું એ પ્રોટીન સિન્થેસિસ પચાવી ન શકે એટલે ત્યાં ને ત્યાં જ એ ઈયળનું બચ્ચું મરી જાય છે. એટલે આપણે દેખાતું નથી એટલે આપણે એવું લાગે છે કે ભાઈ બીટી કપાસની અંદર લીલી ઈયળ આવતી જ નથી. પણ આવે છે પણ આ રીતે એનું નિયંત્રણ થઈ જાય છે જે એક બીટી કપાસની એક અલગ પ્રકારની ટેકનોલોજી છે. પ્લસ વાત કરીએ કે ભાઈ તો ઘણી વખત ઘણા લોકોની એવી પણ ફરિયાદો હોય છે કે ભાઈ અમે બીટી કપાસ વાવ્યો હતો છતાં પણ લીલી ઈયળ આવી. તો એની પણ આજે હું તમને અહીંયા ચોખવટ કરી દઉં છું કે બીટી કપાસ વાવ્યો હશે તો પણ લીલી ઈયળ આવશે, પણ ક્યાં સમયે. કેમ કે બીટી કપાસ વાવશો તો 60 દિવસ સુધી એની અંદર લીલી ઈયળને કંટ્રોલ આપે છે. લીલી ઈયળનું ઈંડું હશે અને ઈંડામાંથી બચ્ચું બહાર નીકળશે અને એ બચ્ચું ખોરાક લેશે તો ત્યાં ને ત્યાં મરી જશે. પણ એ પ્રક્રિયા ફક્ત 60 દિવસ સુધી જ થાય. 60 દિવસ પછી જો એની અંદર કોઈ પણ લીલી ઈયળનું ફૂદું ઈંડું મૂકશે અને એમાંથી બચ્ચું બહાર નીકળશે તો એ બચ્ચું નહીં મરે. એટલે 60 દિવસ પછી કોઈને લીલી ઈયળ આવતી હોય તો એ બીટી કપાસનો કોઈ ફોલ્ટ નથી જેની આપણે ખ્યાલ રાખવો આપણે. અને પછીની વાત છે કે જે લીલી ઈયળ લીલી લશ્કરી ગુલાબી. હવે આજે આપણે ગુલાબી ઈયળની વાત કરીએ છીએ કે ભાઈ ગુલાબી ઈયળ છે એ ક્યારે આવે. ગુલાબી ઈયળ જ્યારે ઝીંડવું બંધાવવાનું ચાલુ થાય કપાસની અંદર ત્યારે જ હોય છે અને ત્યારે એનું બચ્ચું છે એ પહેલાં ઝીંડવાની અંદર ઘૂસી અને આખું ઝીંડવું કોરી ખાય છે. તો એની અંદર હું આપને જણાવી દેવા માગું છું કે ઘણા લોકોએ મોંઘી મોંઘી દવાઓ છાંટી છે દર વર્ષે. એની અંદર આજે મોટી મોટી કંપનીઓ કે જે ગુજરાતની અંદરથી કરોડો અને અબજો રૂપિયા કે જે ગુલાબી ઈયળની દવાઓને બાબતે લઈ જાય છે. તો હું આપને આ એક મારી રીતે મારા અનુભવ પ્રમાણે એક સારી સલાહ આપું છું કે એમાં એવા બધા મોટા કોઈ ખર્ચા કરવાની 5-5, 10-10 હજાર રૂપિયાની લીટર દવા છાંટવાની કોઈ જરૂર નથી. ગુલાબી ઈયળથી બચવું હોય તો ખાસ 2-3 વસ્તુ એવી છે કે જેનું કોમ્બિનેશન તમે કરો અને એ તમે રેગ્યુલર છંટકાવ કરતા હશે તો આપણે આપણા કપાસની અંદર લીલી ઈયળમાંથી કોઈ ગભરાવાની જરૂર નહીં રહે. એક તો તમે DDVP, કેમ કે આ વસ્તુની અંદર તમારે ગુલાબી ઈયળથી બચવું હશે તો થોડોક ક્યારેક પેસ્ટિસાઇડનો પણ આપણે સહારો લેવો પડતો હોય છે. જો તમે નીમ ઓઇલ રેગ્યુલર બીટી કપાસની અંદર પણ છાંટતા હશે અને કંટ્રોલ થઈ જાય તો પણ સારું. બાકી એની અંદર લીલી ઈયળ ગુલાબી ઈયળ આવી જાય પછી તમારે એને કંટ્રોલ કરવો હોય તો DDVP પ્લસ સાયપરમેથ્રિન અથવા DDVP પ્લસ ડેલ્ટામેથ્રિન આવી વસ્તુનો તમે રેગ્યુલર 10 દિવસે એક છંટકાવ આવો તમે 2 મહિના સુધી કન્ટિન્યુ છંટકાવ ચાલુ રાખશો તો આપણે ગુલાબી ઈયળની અંદર સારો એવો કંટ્રોલ મળશે. એમાં પછી આપણે કોઈ મોંઘી મોંઘી દવાઓ છાંટવાની જરૂર રહેશે નહીં. ત્યારબાદ આવશે લશ્કરી ઈયળ. તો લશ્કરી ઈયળની અંદર પણ આજે ઘણા બધા રસ્તાઓ છે અને ઘણી બધી કંપનીઓ પણ પેસ્ટિસાઇડ પ્રોડક્ટ મોંઘી મોંઘી આપે છે અને ખેડૂતો પણ બહુ મોંઘી મોંઘી પ્રોડક્ટ લઈ
લશ્કરીઓનો કંટ્રોલ કરે છે, તો એની અંદર પણ હું આપણે બતાવી દઉં કે ભાઈ એની અંદર કોઈ બહુ ખાસ મોંઘી દવા છાંટવાની જરૂર નથી. જો આપણે લશ્કરીઓ આવે તો ગમે ત્યારે લશ્કરીઓનો જ્યારે ઉપદ્રવ ફૂદા ઉડવાનું દેખાતું થાય, આપણે ખેતરમાં જતા હોય અને લશ્કરીઓના ફૂદા ઉડતા હોય આપને એવું દેખાય, ત્યારે ખાસ કરી અને ફેરોમંડલ ટ્રેક લગાડવા. ફેરોમંડલ ટ્રેક છે એનાથી શું થશે એ આપને બતાવી દઉં કે ફેરોમંડલ ટ્રેક છે એ ગવર્મેન્ટ યુનિવર્સિટીઓમાં પણ બધી જગ્યાએ અવેલેબલ છે. આપના જે ગ્રામ સેવકો હોય છે ખેતીવાડી માટે રાખેલા હોય છે ગવર્મેન્ટમાંથી, એ લોકો પાસેથી પણ આપને મળી જશે. અને પ્રાઇવેટ પણ કોઈ એગ્રોની દુકાને જશો તો ત્યાં પણ આપને ફેરોમંડલ ટ્રેક મળી જશે. ફેરોમંડલ ટ્રેક છે એ તમારા ખેતરમાં ફરતે લગાવવામાં આવે તો એની અંદર જે નર ફૂદું છે એને માદા ફૂદુંની ગંધ આવશે અને એ ફેરોમંડલ ટ્રેકની અંદર જશે અને તેમાં એ અટવાઈને મરી જશે અને આગળ ઈંડાનો કોઈ ખેતરમાં ઉપદ્રવ થવાની સંભાવના નહીં રહે. અને જો ફૂદા ઈંડા નહીં મૂકે તો ઈયળ પણ આવવાની કોઈ સંભાવના નથી રહેતી. પણ ફેરોમંડલ ટ્રેકની એક ખાસિયત છે કે કોઈ એક ખેતરમાં લગાવવાથી તમે લશ્કરી ઈયળના ફૂદાને કંટ્રોલ નથી કરી શકતા. જો એ લશ્કરી ઈયળના ફૂદાને કંટ્રોલ કરવા હોય તો તમારી આસપાસના તમામ ખેતરની અંદર ફેરોમંડલ ટ્રેક લગાવવામાં આવે તો જ તેનું 100-100% રિઝલ્ટ મળે છે. છતાં પણ આવું ન કર્યું હોય અને લશ્કરી ઈયળ આવે અથવા તો ફૂદા દેખાવાનું ચાલુ થાય ત્યારે આપણે ફોસ્ફેટ ગ્રુપની કોઈ પણ પેસ્ટિસાઇડનો ઉપયોગ કરી લેવો કે જેની અંદર હું તમને નામ દેવા આપી દેવા માગું છું. પહેલાં તો આપણે એન્ડોસલ્ફાન આવતું, જે હાલમાં ગવર્મેન્ટ આપણી સરકારે ભારત સરકારે એના પર પ્રતિબંધ મૂકેલો છે, નકે એ પણ એક ફોસ્ફેટ ગ્રુપની પ્રોડક્ટ હતી. અત્યારે હાલમાં પ્રોફેનોફોસ અને ટ્રાઇઝોફોસ આવે છે, એ પણ ફોસ્ફેટ ગ્રુપની દવા છે. તમે પ્રોફેનોફોસ અથવા તો ટ્રાઇઝોફોસ છાંટી દેશો ખેતરની અંદર તો પણ સારો એવો ઈંડાનો કંટ્રોલ થઈ જશે. અને એ છતાં પણ આપણે એનો છંટકાવ પણ ન કર્યો હોય અને લશ્કરીઓનો એટેક હેવી થઈ જાય તો કોઈ પણ સ્ટમક પોઈઝન કે જેને સિસ્ટેમિક પોઈઝન, તમે દવાની બોટલ ખરીદો તો તેની ઉપર લખેલું હોય છે કે સિસ્ટેમિક પોઈઝન છે કે કોન્ટેક ઝેર છે. આપણે એક સિસ્ટેમિક પોઈઝન અને એક કોન્ટેક પોઈઝન બે પોઈઝન ભેગા કરી અને જો આપ લશ્કરીયળ માટે એનો છંટકાવ કરવામાં આવે તો એનાથી પણ લશ્કરીઓનો સારો કંટ્રોલ થાય છે. એના માટે આપણે કોઈ મોંઘી કે કોઈ મલ્ટીનેશનલ કંપનીના ગુલામ બનવાની જરૂર નહીં રહે. અને ત્યારબાદ હવે આપણે વાત કરશું કે ભાઈ ચૂસિયા જીવાત, તો ચૂસિયા જીવાતની અંદર પણ ઘણા પ્રકારના ચૂસિયા જીવાત આવે છે જેની અંદર આપણે લીલી પોપટી છે, સફેદ માખી, વ્હાઇટ ફ્લાય આવી બધી વસ્તુ છે, પ્લસ થ્રીપ્સ. ખાસ કરીને તો થ્રીપ્સનો પણ ખૂબ એટેક આવે છે અને થ્રીપ્સથી પણ કપાસના ખેડૂતો બહુ પીડાતા હોય છે કે જે થ્રીપ્સનો એટેક આવશે એટલે પાંદ હોય તો પાંદની નીચેની સાઈડ થ્રીપ્સનો એટેક આવશે. અને થ્રીપ્સ છે એના દાંત છે આપણા માથું ઓરાવવાના દાંતિયા જેવા હોય છે અને એ દાંતથી પાંદમાં ઘસરકા પાડે અને ઘસરકા પાડીને જે રસ નીકળે એને ચૂસી અને એ રસ પીવે છે એટલે એને ચૂસિયા જીવાત કહેવામાં આવે છે. તો એ થ્રીપ્સનો કંટ્રોલ પણ કોઈ પણ તમે કોન્ટેક ઝેર છાંટીને પણ કરી શકો છો. પ્લસ એના માટે પણ આજે ઓર્ગેનિક પ્રોડક્ટની અંદર પણ માર્કેટમાં ઘણી બધી કંપનીઓ એના માટે દવાઓ અવેલેબલ છે, તો શક્ય હોય તો એની અંદર ઓર્ગેનિક પ્રોડક્ટ જ છાંટવી, પેસ્ટિસાઇડનો ઉપયોગ ના કરવો. ત્યારબાદ આવે છે લીલી પોપટી, તો લીલી પોપટીની અંદર પણ ઘણી બધી કંપનીઓ મોંઘી મોંઘી દવાઓ વેચે છે, પણ મારા માનવા પ્રમાણે એમાં મોંઘી દવા ન છાંટી અને એમાં પણ જો આપને કોઈ ઓર્ગેનિક પ્રોડક્ટનો લાભ મળતો હોય તો લેવો, નકર પેસ્ટિસાઇડની અંદર ઇમિડા ક્લોપ્રિટ 17.8% આવે છે જેનો 10 થી 15 મિલી જેવો એનું પ્રમાણ રાખી 15 લિટરમાં અને એનો છંટકાવ કરવો જેનાથી પણ સારું રિઝલ્ટ મળે છે. કેમ કે ઇમિડા ક્લોપ્રિટ છે એ ઇમિડા ક્લોપ્રિટ 17.8% જે આવે છે એ લીલી પોપટીને મારતું નથી, પણ એ કંટ્રોલ આપે છે. તો કેવી રીતે મારતું નથી અને કંટ્રોલ આપે છે કેવી રીતે, તો આપને બતાવી દેવા માંગુ છું કે ઘણા લોકો એવું ખેડૂતો કહેતા હોય છે કે ભાઈ ઇમિડા ક્લોપ્રિટનો છંટકાવ કર્યો અને ત્યાર પછી લીલી પોપટી જેવા ચૂસિયા જીવા તમારે જતા રહ્યા અથવા તો મરી ગઈ છે લીલી પોપટી. તો હું તમને એક માર્કિંગ કરવાનું કહું છું, ગમે ત્યારે તમારા કપાસની અંદર તમે ઇમિડા ક્લોપ્રિટનો છંટકાવ કર્યો હોય ત્યારે તમે આપના ખેતરમાં જોઈ લેજો, ક્યારેય પણ લીલી પોપટી મરેલીની ડેડ બોડી જોવા નહીં મળે. કેમ કે લીલી પોપટીનું આયુષ્ય 2 થી 4 દિવસનું હોય છે, ત્યારબાદ એ નવું પ્રોડક્શન એનું ચાલુ હોય, નવા બચ્ચા મૂકે એટલે આપને રોજે રોજ લીલી પોપટી દેખાતી રહેતી હોય છે. પણ ઇમિડા ક્લોપ્રિટ જો તમે છાંટી દો તો એની પ્રજનન શક્તિ ઉપર ભયંકર અસર કરે છે અને આગળ એ
પ્રજનન નથી કરી શકતી લીલી પોપટી, એટલે આગળ બચ્ચા આપવાનું બંધ થઈએ અને હાલની જે લીલી પોપટી હોય 2 થી 4 દિવસમાં એનું આયુષ્ય પૂરું થવાના હિસાબે એ ઓટોમેટિકલી મરી જતી હોય છે, એટલે આપને સારો એવો કંટ્રોલ થતો દેખાય છે. જેવી રીતે આપણે ઇમિડાક્લોપ્રિડ પણ છાંટી શકો છો. ત્યારબાદ થાયોમેથોક્ઝામ આવે છે. થાયોમેથોક્ઝામ પણ લીલી પોપટીના કંટ્રોલ માટે બહુ સારું છે, એ પણ આપણે ઉપયોગ કરી શકો છો. અને એ બાદ આવશે વારો કે અષ્ટપદી, જે આપણે માઇટ્સ કયો અથવા તો આપણી સાવ ખેડૂતની ભાષાની અંદર આપણે લાલ કથીરી કહીએ, તો લાલ કથીરીની અંદર પણ કોઈ સ્ટમક પોઈઝન, ગેસ થાય તેવું એક DDVP અથવા તો એની સાથે તમે પ્રોફેનોફોસ આવું મિક્સ કરી અને છંટકાવ કરવામાં આવે તો પણ સારું રિઝલ્ટ મળે છે. અથવા તો એની અંદર પણ અત્યારે હાલની અંદર ઘણી બધી કંપનીઓ ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવે છે, જો કે મારા ધ્યાનમાં ઘણી બધી કંપનીઓ એવી છે કે ઓર્ગેનિક પ્રોડક્ટની અંદર માઇટ્સ, લીલી પોપટી, વ્હાઇટ ફ્લાય, સફેદ માખી અને થ્રિપ્સ જેવી જીવાતની અંદર સારી પ્રોડક્ટ બનાવે છે. પણ હું તમને અહીંયા યુટ્યુબ ઉપર એનું નામ નહીં આપી શકું, કેમ કે આપણે યુટ્યુબ ઉપર કોઈ પણ કંપનીની જાહેરાત નથી કરવા માગતા. પણ તમને પણ ખ્યાલ હશે, તમે એગ્રોની અંદર જશો તો ત્યાં તમને બાયોપ્રોડક્ટના રૂપમાં કે ઓર્ગેનિક પ્રોડક્ટના રૂપમાં કોઈ પણ નેચરલ પ્રોડક્ટ ચૂસિયા જીવાત માટે મળી રહેશે. તો મારો એક આગ્રહ છે કે આ માટે ચૂસિયા જીવાતમાં ઓર્ગેનિક અથવા તો બાયો પ્રોડક્ટનો ઉપયોગ કરવો. અને ખાસ કે ચૂસિયા અથવા તો ઈયળ માટે તમે બાયો પ્રોડક્ટ અથવા તો ઓર્ગેનિક પ્રોડક્ટનો ઉપયોગ કરો તો એક ખાસ કાળજી રાખવી કે પાકા બિલમાં જે પણ યોદ્રોમાંથી ખરીદો ત્યાં પાકા બિલમાં મળતી હોય એવી જ પ્રોડક્ટ લેવી. કોઈ પણ વિધાઉટ બિલમાં, બિલ વગર કોઈ દવા ન ખરીદવી, બિલ વગર દવા ખરીદવી એ એક આપણા સરકારી નિયમ પ્રમાણે પણ કાયદાનો ભંગ થાય છે. અને બિલ વગર દવા ખરીદો એની અંદર ઘણી વખત નકલી અથવા તો ડુપ્લિકેટ દવા આવવાના પણ ચાન્સ રહે છે, એટલે ખાસ પાકું બિલ લઈને જ આપણે દવા ખરીદવી. અને કપાસમાં આ સિવાય પણ હજી હું એક વિડીયો મૂકી અને વિશેષ માહિતી આપીશ. અને આપને હાલ પણ કપાસ વિશે કોઈ વિશેષ માહિતીની તાત્કાલિક જરૂર પડે તો ગમે ત્યારે મારા વિડીયોની નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો, હું તમને જવાબ આપીશ. અને બાકી નેક્સ્ટ વિડીયોની અંદર પણ હું આપને વધુ વિગત આપીશ કપાસ માટે. બસ, વિશેષ કાંઈ હોય તો પ્રશ્ન પૂછતા રહેજો. અને ફરીથી એક વખત આપને મારી એક વિનંતી છે કે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.